सीधा छोटाउदेपुर जईशुं। बोडेलीना सहकारी आगेवानों के जेओ भाजपमां जोडाया छे, 12 वागे तेओ कमलम खाते पहोंच्या हता अने त्यारबाद ए तमाम लोकोए केसरियो धारण कर्यो छे, केसरियो खेस पहेरावीने तमने भाजपमां आवकार्या छे। आ सीधा दृश्यो अमे कमलम खातेना आपने बतावी रह्या छे। बोडेली तालुका पंचायतना विरोध पक्षना नेता दिव्येश पटेल जोडाया, बोडेली तालुका पंचायतना 3 सभ्यो पण भाजपमां जोडाया छे, तो बोडेली एपीएमसीना डिरेक्टरो पण केसरियो कर्यो छे। आशका जानी पासे सीधा जईशुं। आशका, तमाम लोको त्यां कमलम खाते पहोंच्या हता ने हवे तेओ भारतीय जनता पार्टीमां सामेल थया छे। ચોક્કસથી દીક્ષિતા, પ્રદેશ ભાજપ કાર્યાલય ઉપર કમલમ ખાતે છોટાઉદેપુર જિલ્લાના સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા છે। આજે છોટાઉદેપુર જિલ્લા સહકારી સંસ્થાઓની ચૂંટણી પહેલા સહકારી આગેવાનોમાં ભાજપમાં જોડાવાનો દોર ચાલુ થયો છે। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વ હેઠળ જોડાયા છે અને ભાજપના મહામંત્રી રજની પટેલના હસ્તે તેમને ખેસ ધારણ કર્યો છે। ખાસ કરીએ તો એપીએમસીના ચેરમેન સનાભાઈ સિંહુભાઈ જોડાયા છે। બોડેલી એપીએમસી એટલે તમામ એપીએમસી અને તમામ જે હોદ્દેદારો છે અલગ અલગ સંસ્થાના, એ તમામ લોકો આજે ભગવો ધારણ કર્યો છે અને કહી શકાય કે જે ચૂંટણી આવે તે પહેલા જ આ ભગવો ધારણ કરવામાં આવ્યો છે। દીક્ષિતા, આભાર આશકા, આપનો સમગ્ર વિગત બદલ। કમલમ ખાતેના દ્રશ્યો છે, કોણ કોણ ભાજપમાં જોડાયું છે, તો એપીએમસીના ડિરેક્ટર ચિરાગ ભરત છે કે જેઓએ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યું, એપીએમસીમાં ડિરેક્ટર જિગ્નેશ અગ્રવાલ પણ જોડાઈ ગયા છે, યોગીની બેન ચિરાગ કુમાર ભગત તેઓ પણ જોડાયા છે। ભાજપમાં જે લોકો જોડાયા છે, એપીએમસીના ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ જોડાયા છે અને થોડીક જ વારમાં તેઓ તે અંગેની સ્પીચ આપશે। એપીએમસીના પૂર્વ ડિરેક્ટર મુચકંદ પણ તેઓ પણ જોડાયા છે। બોડેલી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દિવ્યેશ પટેલ જોડાયા છે।